તો મિત્રો મજામાં મારું નામ છે અભિષેક અને તમે જોઈ રહ્યા છો મેથ્સ મેજિક ચેનલ યુટ્યુબ ઉપર આજે આપણે સોલ્વ કરશું એક્ઝામ્પલ નંબર થ્રી અને એક્ઝામ્પલ નંબર ફોર જે બે બુકની અંદર સોલ્વ કરેલા છે પણ એ બે સોલ્વ એ બે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણે ચાર વસ્તુની જરૂર પડશે એક તો કંપાસની જરૂર પડશે વન એટી ડિગ્રીનું સર્કલ માસ્ટર એક પેન્સિલ અને એક સ્કેલની જરૂર પડશે આ ચાર વસ્તુ જો આપણી પાસે હશે તો આપણે એક્ઝામ્પલ નંબર વન પોઈન્ટ થ્રી અને એક્ઝામ્પલ નંબર વન પોઈન્ટ ફોર આરામથી સોલ્વ કરી શકશું તો આપણે જોઈએ કે એક્ઝામ્પલ નંબર થ્રી શું કહેવા માગે છે આપણને એવું કીધેલું કે રૂટ ટુ છે એને તમે સંખ્યા રેખા ઉપર દર્શાવો હવે અહીંયા એ લોકોએ ઘણી બધી થિયરી આપેલી છે બરાબર ઘણી બધી વસ્તુ એ લોકોએ કીધેલી છે પણ હું તમને હાઉસ સામાન્ય રીતે સમજાવું એ લોકોએ એવું કીધેલું છે કે ઓ એ બી સી સ્પેર એમાં ઓ છે એ એક યુનિટનું માપ છે અને ઓ છે એ એક યુનિટનું માપ છે ઓ અને છે એકબીજાને નાઇન્ટી ડિગ્રી એ છે બરાબર આટલા માટે પછી તમે ઓ જોડો તો એ તમને શું મળશે રૂટ ટુ મળશે કઈ રીતે પાયથાગોરસના થિયરમથી પાયથાગોરસના થિયરમ આપણને શું કહે છે કે જે હાઇપોટેનસ હોય એનું માપ કેટલું હોય બરાબર જે કર્ણ હોય એનું માપ કેવું હોય પાસેની બાજુ અને સામેની બાજુ બંને હોય એ બેનો સ્ક્વેર તમે કરો બંને જે બાજુ હોય કર્ણ સિવાયની બરાબર ત્રિકોણની અંદર તો એ બંનેનો સ્ક્વેર કરો એનો જે સરવાળો થાય એ રૂટમાં જે આવે એ તમારો આન્સર તો અહીંયા રૂટ ટુ છે એ તમારો શું થયો આન્સર થયો એટલે આપણને ઓ બી રૂટ ટુ મળે છે બરાબર હવે એ લોકો એવું કહે છે કે આ જે ઓ એ બી સી જે ચોરસ છે એને તમે નંબર લઈ એટલે કે સંખ્યા રેખાઓ પર દર્શાવો અહીંયા આપણે સંખ્યા રેખા દોરેલી છે ને ઝીરોથી એક એટલે એ એક યુનિટ થયું એક યુનિટનું માપ થયું અને એથી બી એ નેવું ડિગ્રી એક એક યુનિટનું માપ થયું એટલે ઓ બી આપણને રૂટ ટુ મળ્યું હવે એ લોકો આપણને એવું કહે છે કે તમારી પાસે જે કંપાસ છે બરાબર કંપાસ છે એનાથી તમે ઓબીની ઓબીનું માપ લો કંપાસ ઉપર ઓબીનું તમે માપ લે તો ઓબીની જે તમે ચાપ દોરશો બરાબર ઓબીની જે તમે ચાપ લેશો સંખ્યા રેખા ઉપર તો એ જે ચાપ જે જગ્યાએ સંખ્યા રેખા ઉપર અડશે એ તમારું માપ થઈ ગયું કેનું એ તમારું પોઈન્ટ થઈ ગયો પી અને એ તમારું માપ થઈ ગયું રૂટ ટુનું આ માહિતી એ લોકો આપણને આ બધી બધી વસ્તુમાં સમજાવવા માગે છે ગુજરાતીમાં બરાબર પછી તમને ક્વેશ્ચન નંબર ફોર આપેલો છે ક્વેશ્ચન નંબર ફોરમાં તમને શું કીધેલું છે કે રૂટ થ્રી છે એને તમે સંખ્યા રેખા ઉપર દર્શાવો હવે આપણે પાયથાગોરસના પાયથાકોર્સના થિયરીમથી જાણીએ છીએ કે રૂટ થ્રીને આપણે કઈ રીતે મળે રૂટ ટુનું હોલ સ્ક્વેર વધતાં વન સ્ક્વેર એટલે આપણને રૂટ થ્રી મળે છે આવું આપણે શું કામ કર્યું તો એની માટે આપણે સંખ્યા રેખા જોઈએ સંખ્યા રેખામાં આપણે ઓ એ બી સી તો આપણે પ્રશ્ન ત્રણમાં જોઈ લીધું બ્રો એક્ઝામ્પલ ત્રણમાં બ્રો એની અંદર જોઈ લીધું કે ઓએ બી સી છે એમાં ઓ બી છે રૂટ ટુ છે તો ઓ બી રૂટ ટુ છે એમાં આપણે ઓ બી પોઈન્ટને જોડીએ બરાબર ઓ બી પોઈન્ટને તમે એક સાવ આછી લાઈનથી જોડી દો બરાબર ફૂટપટ્ટીથી એક આછી લાઇનથી જોડી દો આ લાઇન આપણે આટલા માટે દોરીએ કારણ કે એકસો એંશી ડિગ્રીનું આપણી પાસે જે સર્કલ માસ્ટર છે બરાબર એ આપણે અહીંયા રાખી શકીએ ઝીરો પોઈન્ટ ઉપરથી પછી આપણે અહીંયા પણ એક આછી લાઈન ડ્રો કરીએ આછી લાઈન એટલા માટે ડ્રો કરવાની કારણ કે આપણને માપ ખબર નથી એ લાઈન ડ્રો કર્યા પછી તમે એક સેન્ટીમીટરનું માપ લો બરાબર એક સેન્ટીમીટરનું તમે માપ લો બરાબર તો તમને ડી પોઈન્ટ મળે છે આ ડી પોઈન્ટ મળી ગયા પછી તમારી પાસે જે કંપાસ છે બરાબર એ કંપાસથી તમે માપ લો લોનું ઓડીનું માપ તમને એકવાર કંપાસ ઉપર મળી ગયા પછી તમે એ માપને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો એ માપ જે જગ્યાએ સંખ્યા રેખા ઉપર તમને મળે છે બરાબર તો એ પોઈન્ટને તમે પોઈન્ટ ક્યુ કહી શકો છો આ જે માપ તમને મળ્યું એને તમે રૂટ થ્રી કહી શકો કહી શકો છો બરાબર તો અહીંયા મિત્રો આપણને એટલે માહિતી આપેલી છે કે કઈ રીતે તમે રૂટ ટુ અને રૂટ થ્રી જે બે અસમ્ય સંખ્યાઓ છે એ તમે કેની ઉપર દર્શાવી શકો છો સંખ્યા રેખા ઉપર પછી છેલ્લો પોઈન્ટ તમને જે આપેલો છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છેલ્લા પોઈન્ટમાં તમને એવું કીધેલું છે કે રૂટ રૂટ એન જો તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવે રૂટ એન એટલે કે અસમય સંખ્યા જો તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવી હોય તો એની એ દર્શાવવા માટે તમારે રૂટ એન માઇનસ વન તમને મળવું જોઈએ બરાબર માની લો કે આ રૂટ એન છે એ રૂટ ટુ છે બરાબર હવે રૂટ ટુ તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવો તો રૂટ વન વન તમને ખબર હોય છે ટુ માઇનસ વન એટલે વન રૂટ વન શું થાય એક જ થાય બરાબર એ ઝીરોથી એકનું માપ આપણને એક યુનિટ આપેલું છે એક આપણે જાણીએ છીએ બરાબર એકને આપણે પાછું નેવું ડિગ્રી એટલે કાટખૂણે આપણે લીધું તો આપણને ઓ બી મળ્યું ઓ બી આપણને રૂટ ટુ મળ્યું બરાબર એ માપને આપણે અહીંયા ચાપથી દર્શાવીએ બરાબર સંખ્યા રેખા તો આપણને રૂટ ટુ મળે છે અને એને નેવું ડિગ્રી આપણે લંબાવીએ બરાબર એક યુનિટ સુધી તો આપણને રૂટ થ્રી મળે છે રૂટ થ્રીને આપણે ચાપથી લંબાવીએ તો આપણને ક્યુ પોઈન્ટ મળે છે તો આ વાત એ લોકો છેલ્લા પોઈન્ટમાં કહેવા માંગે છે તો મિત્રો આ ત્યાં આ થયા તમારા બે એક્ઝામ્પલ બરાબર તો આ બે એક્ઝામ્પલને તમે ત્રણથી ચાર વાર સોલ્વ કરજો એટલે તમને વધારે માહિતી મળશે તમારો ખૂબ ખૂબ આભાર આવજો